નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તક મુજબના પાઠ નંબર દસ ચુંબક સાથે ગમ્મતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ધોરણ છના વિજ્ઞાન વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેમની પીડીએફ હા દોસ્તો પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી પીડીએફનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોના સોલ્યુશન તમને પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયના પાઠ નંબર દસ ચુંબક સાથે ગમતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું કૃત્રિમ ચુંબક ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે તો લમગન પટ્ટી નળાકાર અને યુ બીજું જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ચુંબકીય ત્રીજું કાગળ એ ખાલી જગ્યા પદાર્થ નથી તો ચુંબકીય ચોથું જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે ખાલી જગ્યાના ટુકડાને લટકાવતા હતા તો જવાબ આવશે ચુંબક ત્યાર પછી જોઈએ આપણે આગળ ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે તો જવાબ આવશે બે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલા પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ અહીંથી તમે મેળવી શકશો તો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને કે જેઓ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તેમને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ તમે મેળવી શકશો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો એમાં પહેલું નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે તો ખોટું બીજું કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ તો ખોટું ત્રીજું ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપા કરશે તો સાચું ચોથું જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય તો ખોટું ત્યાર પછી આગળ ગજો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે તો સાચું કોઈપણ સ્થળે પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે તો સાચું રબર એ ચુંબકીય પદાર્થ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એવું જોવામાં આવ્યું છે કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબક ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે સંચાનો કેટલોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ આપો હવે શાર્પનર એટલે કે સંચો એમાં પેન્સિલ છોલવા માટે બ્લેડ આવેલી હોય છે જે લોખંડની બનેલી હોય છે લોખંડ એ ચુંબક વડે આકર્ષાતો પદાર્થ છે તેથી શાપનર પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં તેમાં રહેલ લોખંડની બ્લેડના લીધે તે ચુંબકથી આકર્ષાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કોલમ એમાં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે કોલમ બેમાં આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે ખાલી જગ્યા પૂરું જો કોલમ એક એની અંદર એન ધ્રુવ સાથે એન ધ્રુવ લાવવામાં આવે તો અપાકર્ષણ થશે એન ધ્રુવની પાસે એસ ધ્રુવ લાવવામાં આવે તો આકર્ષણ એસની સામે એન લાવવામાં આવે તો પણ આકર્ષણ અને એસ અને સામે સામે લાવવામાં આવે તો અપાકર્ષણ ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર પાંચ ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો તો બે ચુંબકના વિરુદ્ધ ધ્રુવો એકબીજાની નજીક લાવતા તે એકબીજાને આકર્ષે છે સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા તે એકબીજાને અપાકર્ષે છે ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ગઝિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે તો ગઝિયા ચુંબકનો આકાર લમગન પટ્ટી જેવો હોય છે તેના ચુંબકીય ધ્રુવો ચુંબકના બંને છેડાએ હોય છે ત્યાર પછી સાતમો સવાલ એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો ધ્રુવો ન દર્શાવેલ ગઝિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે આ રીતે તેનો ઉત્તર ધ્રુવ નક્કી કરી શકાય અન્ય ધ્રુવો દર્શાવેલ ગઝિયા ચુંબકની મદદથી પણ તેનો ઉત્તર ધ્રુવ કયા છેડા તરફ છે તે નક્કી કરી શકાય છે ત્યાર પછી સાતમું તમને લોખંડની પટ્ટી આપેલી છે તમે તેનું ચુંબક કઈ રીતે બનાવશો તો આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ ઉપર ઘસો હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી ઉપર અગાઉ મુજબ ઘસો આ પ્રક્રિયાનું ત્રીસ ચાલીસ વખત પુનરાવર્તન કરો હવે લોખંડની પટ્ટી ચુંબક બની છે તેથી ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ તે લોખંડના ભૂકાને આકર્ષે તે પરથી ખાતરી થશે નવમું દિશાઓ જાણવા માટે હોકા યંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે તો હોકા યંત્રમાં દિશા એ અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે ચંદા ઉપર ચુંબકીય સોય ક્ષમક સ્થિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી ઉપર ગોઠવેલી હોય છે ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે દિશાઓ જાણવા હોકા યંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલા ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે ત્યાર પછી દસમો સવાલ પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે તેના ઉપર થતી અસરને કોલમ એકમાં દર્શાવેલી છે આ અસર માટેના શક્ય કારણોને કોલમ બેમાં દર્શાવેલા છે તો કોલમ એકના વિધાનોને કોલમ બેના વિધાનો સાથે યોગ્ય રીતે જોડો તો જોઈએ આપણે કોલમ એકની અંદર છે હોડી ચુંબક તરફ આકર્ષાય છે તો હોડી ચુંબકીય પદાર્થોની બનેલી હોય છે બીજું છે હોડીને ચુંબકની અસર થતી નથી બિન બિનચુંબકીય પદાર્થોની બનેલી છે જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે તો હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે જો હોળીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોળી ચુંબકથી દૂર જાય છે તો હોળીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે પાંચમું હોળી દિશા બદલ્યા વગર ગતિ કરે છે તો હોળીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્ય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ પણ કરી દેજો તો મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ એપ્લિકેશન જે છે તેની અંદર તમને તમામ પ્રકારના સોલ્યુશન મળી રહેશે અને આપણી આ જે ચેનલ છે તેના ઉપર દરેક પાઠના દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકેલા છે અને સાથે સાથે ગાલા સ્વાધ્યાય પૂથીના પણ મૂકેલા છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં